હેલો મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ જનવાદ ન્યૂઝમાં. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જે કૃષિ સહાયની ચૂકવણીમાં જે ઘણા ખેડૂતો છે એને સહાય મળી ગઈ છે, પરંતુ જેટલા ખેડૂતોને સહાય નથી મળી તો એનું શું કારણ છે કે જેના લીધે અડધા ખેડૂતોને મળી છે પરંતુ હજુ ઘણા ખેડૂતો આ સહાયથી વંચિત છે. તો મિત્રો, આની તમામ માહિતી આપણે આ વિડીયોમાં વાત કરીશું. એ ચર્ચા કરીએ પહેલાં, જો તમે જનવાદ ન્યૂઝ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે બાજુમાં રહેલો બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. હવે વાત કરીએ તો રાજ્યમાં જે કમોસમી વરસાદ થયો હતો એના કારણે ખેડૂતોને જે નુકસાન થયું હતું એ અંતર્ગત નીતિન પટેલે ખેડૂતોને કૃષિ સહાય પેકેજના નાણાં ચૂકવવાની જાહેરાત કરી હતી. મિત્રો, આ પેકેજ અંતર્ગત તમને 2 હેક્ટર સુધીની હેક્ટર દીઠ 6,800 અને 13,500ની ચૂકવણી થવાની હતી. આ ચૂકવણી ઘણા ખેડૂતોને મળી ગઈ છે અને જે ખેડૂતોને આ સહાય નથી મળી એ ખેડૂતો માટે ખાસ આ વિડીયોમાં અમે જણાવશું કે શા માટે આ ચૂકવણીમાં વિલંબ થયો છે અને હવે ક્યારે તમને આ રકમ મળશે. તો મિત્રો, આ સહાયની જે ચૂકવણી છે એ ચૂકવણીની પ્રક્રિયા ઘણી ધીમી ગતિએ ચાલી રહી છે અને એની ઘણી ફરિયાદ પણ સરકાર સામે આવી છે. અને બીજી તરફ વાત કરીએ તો જે નાણાં ચૂકવવાની કામગીરી છે એ ઇન્ટિગ્રેટેડ ફાઇનાન્સ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે IFMS સિસ્ટમથી કરવામાં આવી છે. હવે IFMS સિસ્ટમનું સર્વર ઘણું ધીમું છે. આ ધીમું હોવાને કારણે જે સહાયની રકમ છે એ માટે ખેડૂતોને હજુ પણ થોડી રાહ જોવી પડશે. મિત્રો, સર્વર ધીમું હોવાને કારણે જે સિસ્ટમમાં આગળની વિગતો છે એ ખોલવામાં ઘણો સમય જતો રહે છે, પરિણામે જે આ નાણાં ચૂકવવાની કામગીરી ધીમી ગતિએ ચાલે છે. હવે જેને લઈને અંદાજિત 2 મહિનાથી ધીમી ગતિએ જે આ ચાલતી સિસ્ટમ છે આ સિસ્ટમથી ખેડૂતોને સમયસર સહાય પેકેજ ઉપલબ્ધ કરી શક્યા નથી. અને બીજી તરફ વાત કરીએ તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા જે નાણાકીય સ્થિતિ છે હાલમાં ગુજરાતની, એ સ્થિતિને કંટ્રોલ કરવા માટે મહત્ત્વના પગલાં અમલી બનાવવાનું જણાવી રહ્યું છે. હવે આ ઉપરાંત સરકાર નાણાં બાબતે કરકસર નીતિનો અસરકારકથી અમલ કરે છે. એટલે કે મિત્રો, એક તો આ ઇન્ટિગ્રેટેડ ફાઇનાન્સ મેનેજમેન્ટ સિસ્ટમનું સર્વર ધીમું ચાલે છે અને બીજી બાજુ સરકાર છે એ ગુજરાત સરકારની જે નાણાકીય સ્થિતિને ધ્યાનમાં લઈને આ નાણાં ઉપર કરકસર કરવાનું વિચારે છે. એટલે ખેડૂતોને હજુ પણ રાહ જોવી પડશે. હવે અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ ઇન્ટિગ્રેટેડ ફાઇનાન્સ મેનેજમેન્ટ સિસ્ટમ એ ધીમી ગતિએ ચાલે છે અને બીજી બાજુ જે નાણાકીય સ્થિતિને કંટ્રોલ કરવા માટે સરકાર છે એ કડક બની ગઈ છે. હવે જેના કારણે જે તમામ વિભાગ છે એ વિભાગને સૂચના આપી છે કે મોટાભાગની બાબતોમાં નાણાં અમલીકરણ માટે વિભાગે કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવી નહીં એવો આદેશ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે એવું હાલ ચર્ચાઈ રહ્યું છે. હવે એટલું જ નહીં મિત્રો, પણ રાજ્ય સરકારના જે સેવારત કર્મીઓ છે એ કર્મીઓને DA હપ્તાની ચૂકવણી પણ જે એરિયર્સ સાથે કરવાની હતી એ અંગેના હુકમ પણ હાલ પૂરતા સ્થગિત કરાયા છે, એ પણ વાત હાલ થઈ રહી છે. અને અત્રે નોંધનીય છે કે સચિવાલયના સૂત્રો દ્વારા એવી માહિતી મળી છે કે એક તરફ GST આવક ઘટી ગઈ છે એટલે સરકારની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને જેના કારણે આ વખતે બજેટમાં સરકાર બજેટનું કદ વધારવાના મૂડમાં નથી. એટલું જ નહીં પણ જે બિનકરપાત્ર આવકો હતી એ આવકોમાં પણ જે સરકારનો ધાર્યો લક્ષ્યાંક હતો એ લક્ષ્યાંક પૂરો થયો નથી અને જેના કારણે સરકાર નાણાકીય સ્થિતિ મામલે કરકસરની નીતિ અપનાવી રહી છે. મિત્રો, જે ખેડૂતોની સહાય મંજૂર થઈ ગઈ છે એ ખેડૂતો નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેની બાકી છે એ પણ જરૂર જણાવજો, એટલે અમને ખ્યાલ આવે કે કેટલા જિલ્લામાં આ જે સહાય છે એ ચૂકવાઈ ગઈ છે અને કેટલા જિલ્લામાં હજુ બાકી છે. હવે આ માટે મહત્ત્વના કેટલાક પગલાઓ જે અમલ કરવાનું સરકાર વિચારી રહી છે, એટલે કે ઇન્ટિગ્રેટેડ ફાઇનાન્સ મેનેજમેન્ટ સિસ્ટમ IFMSનું એક તો ધીમું સર્વર અને ઉપરથી સરકારની આ જે નાણાંની કરકસરની નીતિ છે આ બંને ભેગું થયું છે એટલે હાલ ખેડૂતોની જે સહાયની રકમ માટે થોડી રાહ જોવી પડશે. ખેડૂતોને આ રકમ જરૂર મળશે પરંતુ એમાં થોડો સમય લાગશે કારણ કે જે એનું સર્વર ડાઉન છે એના લીધે જે આગળની પ્રોસેસ છે એ કરવામાં ઘણો ટાઈમ લાગી જાય છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરજો અને જનવાદ ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. હવે ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. થેન્ક યુ.